એટલે આપણે જાણ્યું છે કે શાસ્તી ઇતિ શાસ્ત્રમ જે શાસન કરે રેગ્યુલેશન કરે એને શાસ્ત્ર કહેવામાં આવે છે શાસ્ત્ર ખાલી કોઈ બુક નથી કોઈ ગ્રંથ નથી ખાલી વાંચી લેવાથી સમજાય એના માટે એક વ્યવસ્થિત અભ્યાસની એક પદ્ધતિ હોય છે જે ગુરુ મુખાત્ ગુરુ પાસેથી યોગ્ય આચાર્ય અને ગુરુ પાસેથી યોગ્ય સંપ્રદાય અનુસાર એ ગ્રંથોનું અધ્યયન શાસ્ત્રના રૂપમાં કરવામાં આવે ત્યારે એને શાસ્ત્ર કહેવાય ખાલી ગ્રંથો વાંચવાનું નામ શાસ્ત્ર નથી એટલે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે ભાઈ પુરાણની અંદર વાતો જે છે એ શું સાયન્ટિફિક રીતે પ્રૂવ થતી નથી પુરાણો જે છે એ ખાલી માઇથોલોજીસ છે મિથ્સ છે આ બધાના જે ભ્રામક પ્રચારો જે થઈ રહ્યા છે એનું મૂળ જ કારણ એ છે કે શાસ્ત્રને એની પદ્ધતિ અનુસાર ભણવું ભણાવવામાં અધ્યયન અધ્યાપન કરવામાં આવતું નથી એટલે આપણે આ શાસ્ત્રોનું અધ્યયન નથી કરતા એના કારણે કેટલી બધી પ્રકારની ભ્રમણાઓ આપણા ધર્મ વિશે સનાતન ધર્મ વિશે ફેલાતી રહે છે આજે એનું પરિણામ દુષ્પરિણામ એ આવી રહ્યું છે કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું ક્રિશ્ચિયાનિટીનું આંધું અનુકરણ કરતા હું એવું લાગે છે આપણને ખબર નથી કે આપણે ખ્રિશ્ચાનીટીનું અનુકરણ કરી રહ્યા છીએ આપણે ક્રિશ્ચન એટલે કે ખ્રિસ્તી ધર્મનું અનુસરણ કરી રહ્યા છીએ ખ્રિસ્તી છે ખ્રિસ્ત ધર્મનું અનુસરણ કરે સારી બાબત છે ભગવાને પણ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ સ્વધર્મની અંદર મૃત્યુ પણ સારું છે અને પરધર્મ હંમેશા ભયાવહ હોય છે દરેકે પોતાના ધર્મમાં સ્થિત થઈને સાધના કરવી જોઈએ ક્યારેય તુલનાનો વિષય નથી કોઈ ધર્મ એકબીજાની તુલનાનો વિષય પણ નથી હોતો જેને જે ઉત્તમ લાગે છે એ ધર્મનું આચરણ કરે એટલે પણ આપણે જ્યારે સનાતન ધર્મનું પાલન કરતા હોઈએ ત્યારે કેક કાપવી કેન્ડલ બુજાવવી થર્ટી ડિસેમ્બર ને અને ફર્સ્ટ જાન્યુઆરીને નવા યર તરીકે ઉજવણી કરવી આ બધું ક્રિશ્ચન ધર્મ સાથે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલી બાબતો જે છે આપણે આપણા બેસતા વર્ષને આપણા નૂતન વર્ષને ભૂલતા જઈએ છીએ આપણી સેલિબ્રેશન એટલે કે ઉજવણીની જે પદ્ધતિ જે છે એમાં આપણે ત્યાં દીપક ઠારવું એ અશુભ ગણાય છે દીપક પ્રગટાવવાની સંસ્કૃતિ છે એટલે આપણે દીપક ઠારવાની બદલે જન્મદિવસોમાં દીપક પ્રગટાવવું જોઈએ પૂજનાદિ કરવું જોઈએ બ્રાહ્મણો ગુરુવર્યો મોટા વડીલો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા તિલક કરવું આરતી કરાવવી એ પ્રકારથી આપણે આપણો જન્મદિવસ વગેરે ઉજવવો જોઈએ એની જગ્યાએ કેક કાપવી એ સ્પષ્ટ રીતે ક્રિશ્ચિયનિટીના ધાર્મિક ક્રિયાનું એ રૂપ છે એ પદ્ધતિઓથી આપણે બચવું જોઈએ કે આપણને આપણા શાસ્ત્રની જ ખબર નથી આપણા ધર્મની આપણને ખબર નથી અને ધર્મગુરુઓ જે છે એનું કર્તવ્ય છે ધર્મની સાચી શિક્ષણ ધર્મનું સાચું શિક્ષણ આપવું આ વાલ્લ વેદાંતનો અભ્યાસક્રમ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના અથાગ પરિશ્રમથી પ્રકટ થયેલ ભક્તિ સંપ્રદાય પુષ્ટિ પ્રવૃત્તિ સંપ્રદાય એના સિદ્ધાંતોનું મનન ચિંતન કરવાનો સાથે સાથે જે ભારતીય સંસ્કૃતિના જે આચાર્ય થયા શંકરાચાર્ય અને રામાનુજ શ્રીમદ રામાનુજાચાર્ય શ્રી મધ્વાચાર્યજી શ્રી નિંબાળકા શ્રી ચૈતન્ય મહાપ્રભુજી શ્રી રામાનંદાચાર્યજી આ બધા જ આચાર્યોની એક ગૌરવમયી પરંપરાઓ આપણે ત્યાં રહી છે આ બધી જ પરંપરાઓનું સારી રીતે આપણે અધ્યયન કરવું જોઈએ કોઈ કોઈ પણ સંપ્રદાય ઊંચો કે નીચો છે એવો પ્રચાર કરવોને બદલે બધાનું અધ્યયન કરવું જેને જે રુચે જે સંપ્રદાયની સાધના પદ્ધતિ જે સંપ્રદાયની દર્શન શાસ્ત્રની વિચારધારા અનુકૂળ આવે એ ધર્મનું પાલન કરવા માટે આપણે બધા જ સનાતન ધર્મની અંદર રહીને બધા જ સાધના કરી શકીએ છીએ આપણો વિષય વાલ્લભ વેદાંત અંતર્ગત શાસ્ત્ર આ જે પ્રકરણનું નામ જે છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ છે શાસ્ત્ર છે પણ શાસ્ત્ર ખાલી વાંચવાથી સમજાય નહીં એનો નિષ્કર્ષ શું શાસ્ત્રનો નિષ્કર્ષ શું એ સમજવું બહુ આવશ્યક હોય છે કે શાસ્ત્ર શું કહેવા માંગે છે એને સમજવા માટે ગુરુકુલમાં રહીને આચાર્યની નિષ્ઠામાં આ શાસ્ત્ર અધ્યયન કરવામાં આવતું હતું ત્યારે આ સમજાતી હતી આ બધી બાબતો એટલે ગુરુમાં જ્યારે દ્રઢ વિશ્વાસ રહેતો આચાર્યમાં વિશ્વાસ રહેતો અને એ ડિસિપ્લિન ગુરુકુલની ડિસિપ્લિનનું પાલન કરીને અને ગુરુના મુખથી એ શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવતું ત્યારે શાસ્ત્રનું તાત્પર્ય જે છે આશય જે છે શાસ્ત્રનો અર્થ છે નિષ્કર્ષ છે એ સમજાતો હતો એ જ પરંપરામાં આપણા શ્રીમતી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુ એ શાસ્ત્રોનો અર્થ અહીં શાસ્ત્ર શું લેવું જોઈએ અહીં શાસ્ત્રીથી શાસ્ત્ર શાસ્ત્રનાથ શાસ્ત્ર મુખ્ય તે એ જે શાસન કરે એ શાસ્ત્ર છે જેમ રાજા જો શાસન કરે તો એ શાસ્તા કહેવાય શાસક કહેવાય અને જ્યારે કોઈ ગ્રંથ જે છે કોઈ ભગવદ વાણી છે એ જ્યારે શાસન કરતી હોય ધર્મનું રેગ્યુલેશન કરતી હોય ત્યારે એને શાસ્ત્ર કહેવાય છે શાસ્ત્ર બે પ્રકારથી આપણે જોયા છે કે શાસ્ત્ર જે છે એમાં બે પ્રકાર જોવા મળ્યા છે કે જેમાં સાધ્યાર્થ પરક અને સિદ્ધાર્થ પરક હોય છે સાધ્યાર્થ પરક એટલે કે કર્મ વેદોક્ત કર્મ યજ્ઞ જે પૂર્વકાંડનો વિષય છે ઉત્તરકાંડના જ્ઞાનકાંડમાં દર્શન શાસ્ત્ર જેની અંદર અ સિદ્ધ પદાર્થ જે છે બ્રહ્મ જે છે એ સિદ્ધ છે કાંઈ સાધ્ય કંઈ વસ્તુ નથી પણ સિદ્ધ છે બ્રહ્મ એનું અભિધાન કરી રહ્યો છે એટલે વિધાન અને અભિધાન વિધાન એટલે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ પ્રકારથી વિધિ નિષેધાત્મક જ્યાં વાત હોય ત્યાં શાસ્ત્રીય વિધાન એ પરક્ષ શાસ્ત્ર છે એમ કહેવાય છે એટલે કે વિધાન એટલે શું કરવું જોઈએ એ બતાવતું શાસ્ત્ર છે એમાં એ શાસ્ત્રની એ વાત કે જે બતાવતી હોય કે શું કરવું જોઈએ શું કર્તવ્ય છે એને વિધાન કહેવાય છે વિધિ પર કહેવાય છે અને પરમ પદાર્થ પરમ તત્વ અભિધાન હોય છે વર્ણન જેને કહી શકાય આપણે શું કાર્ય કરવું જોઈએ જે વસ્તુ થઈ નથી જે કરવાની છે એની માટે જે રૂપરેખા બતાવતું હોય ગાઈડલાઈન આપતું હોય નેમાવલી બતાવતું હોય એ શાસ્ત્ર જે છે એ વિધાન કહેવાય છે શાસ્ત્ર વિધાન જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું વિહાર હસી શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે શાસ્ત્રના વિધાનને જાણીને કોઈ કર્મ કરવું જોઈએ મનગળત રીતે ક્યારેય કર્મ કરવું જોઈએ નહીં કોઈ પણ તમે સારું કાર્ય છે એને ધર્મ ક્યારે કહેવાય છે કે જ્યારે શ્રુતિ સ્મૃતિ સદાચાર્ય સસ્ય ચિયમાત્મના એ ચતુષ્ટયમ સાક્ષાત ધર્મ લક્ષણમ મનુસ્મૃતિ મનુસ્મૃતિમાં કીધું છે કે ધર્મના એ કોઈ પણ સારું કાર્ય તમે કરો છો એને ધર્મ ક્યારે કહેવાય એ વ્યવહાર પણ હોઈ શકે નીતિ પણ હોઈ શકે પણ ધર્મ ક્યારે કહેવાય કે જ્યારે વેદાદી શાસ્ત્ર એ કરવાનું આજ્ઞા કરતા હોય એટલે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર કર્મ કરતું મિહાર હસી તો ભગવાન એમ કહે છે કે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ તસ્મા શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત ભગવાન કહે છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમાં શાસ્ત્ર જ નિયામક છે અને જે શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરીને કોઈ કાર્ય કરતા હોય છે એ સિદ્ધિ પ્રાપ્ત કરતા નથી એટલે કે જે આધ્યાત્મિક આદિદૈવિક જે વિકાસ અને સિદ્ધિ જે છે પારલૌકિક લૌકિક સિદ્ધિ જે છે એ ક્યારેય પણ શાસ્ત્ર વિધાનને છોડીને કરવા કરવામાં આવતા કર્મથી પ્રાપ્ત થતી એટલે શાસ્ત્રને જાણવું બહુ આવશ્યક છે ધર્મને જાણવા માટે સનાતન ધર્મને જાણવા માટે ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે ધાર્મિક કોઈ પણ સાધના કરવા માટે શાસ્ત્ર વિધાનની અત્યંત આવશ્યકતા છે તો શાસ્ત્ર વિધાન અવશ્ય આવશ્યક છે તો શાસ્ત્રને સમજવા આવશ્યક છે એટલે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ અને બીજા આચાર્યોએ આચાર્ય ક્યારે ક્યારેક કે આ એ આ બધા શાસ્ત્રોનું આચયન કરે આ ચિનૌતી શાસ્ત્ર નહીં આચારે સ્થાપયત્ય વિહ બદ્ધાજ શાસ્ત્રનું આચયન કરે સંકલન કરે અધ્યયન કરે એમાંથી સાર કંઈ કાઢે અને પોતાના જીવનની અંદર આચારની અંદર સ્થાપિત કરે એ આચાર્ય કહેવાય છે અને પછી તેનો ઉપદેશ કરતા હોય છે પહેલા આચયન કરે શાસ્ત્રનું ત્યાર પછી એમાંથી કોઈ જે નિષ્કર્ષ જે નીકળી રહ્યો છે એ પોતાના આચરણમાં સ્થાપિત કરે અને ત્રીજો પાર્ટ આવે છે ઉપદેશ કરે ડાયરેક્ટ આજે કેટલાક લોકો ઉપદેશક બની ગયા છે શાસ્ત્રનું આચરણ કર્યું નથી જીવનમાં એનું સ્થાપન કર્યું નથી આચરણમાં લાવ્યા નથી અને ખાલી ઉપદેશક બની ગયા છે તો એને આચાર્ય કોટીમાં કહેવાતા નથી આચાર્ય હંમેશા શાસ્ત્રોનું આચયન કરે છે પોતાના આચરણમાં સ્થાપિત કરે અને ઉપદેશ કરે એને આચાર્ય કહેવાય આચાર્ય માટે પણ આવશ્યક છે કે શાસ્ત્રનું આચયન શાસ્ત્રોનું આચયન શાસ્ત્ર સંગ્રહ એ બધા માટે આવશ્યક છે પણ શાસ્ત્રમાં પ્રધાન શાસ્ત્ર આપણે જેમ જોયું કાનાતિમટુ કોઈ શાસ્ત્ર પ્રાતન ધર્મ ની અંદર નથી એ બધા નો એક મત છે એ છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવા તો મント્રોપ એકસ્તસ્ય નામાનીયાનેર્માપ એકમ તસ્ય દેવસ્ય સેવા આ જે નિષ્કર્ષ જે છે આગે શાસ્ત્રા પકડામાં પરની ચર્ચા આપણે આગળ કરશું પણ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ બધા જ શાસ્ત્રનો પ્રધાન શાસ્ત્ર કહેવાશે છે ભગવદ્ ગીતા કારણ કે ભગવાન શ્રી મુખારવિંદમાંથી આ ના ભગવદ્ ગીતા છે તો તો શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રધાન શાસ્ત્ર છે અને એ શાસ્ત્રનો નિષ્કર્ષ વાંચો ગીતા પર સમજવી કઠિન છે ગીતા ઉપર કેટલી બધી કોમેન્ટ્રીસ છે કેટલી બધી વ્યાખ્યાઓ ગીતા ઉપર પ્રાપ્ત થાય છે હવે ગીતામાં પણ સાચો ગીતાનો અર્થ શું તો એના માટે જે સંપ્રદાય પરંપરા અનુસાર જેને શ્રી બધું વલ્ભાચાર ચરણમાં વિશ્વાસ છે કે જેમણે જેની અંદર આચાર્યની અંદર ખાલી કોઈ ગ્રંથો લખવાથી કોઈ વેદાંતો ઉપર ભાષ્ય લખવાથી કોઈ આચાર્ય બનતું નથી એ વાત પણ એક ભ્રમણા છે કે ભાઈ ચાર પ્રસ્થાન ઉપર ભાષ્ય લખે એ જ આચાર્ય કહેવાય કે વેદ ગીતા તત્વસૂત્ર પ્રસ્થાન ત્રય કે પ્રસ્થાન ચતુષ્ટય વગેરે ઉપર કોઈ ભાષ્ય લખે પુરાણો વગેરે તો આ બધા પ્રસ્થાન ઉપર કોઈ ભાષ્ય લખે એટલે એ આચાર્ય કહેવાય આ એક ખોટી ભ્રમણા છે આચાર્ય જે છે હંમેશા કાંઈક આધિદૈવિક તત્વ અવતરિત થાય છે ભૂતલ ઉપર યદા યદા હિ ધર્મશ ભારત ભગવાન જે ગીતાજીમાં આજ્ઞા કરે છે જ્યારે જ્યારે અધર્મ ધર્મ ધર્મગ્લાની થાય છે ત્યારે ધર્મ રક્ષાર્થ આધિદૈવિક સ્વરૂપના રૂપમાં ભગવાન જ અવતરિત થતા હોય છે ભૂતલ ઉપર વારંવાર સંભવામી યુગે યુગે દરેક યુગમાં હું પ્રાકટ્ય લઉં છું અવતારના રૂપમાં એ ભૂતલ ઉપર આવીને ધર્મ સ્થાપન કરે છે તો એવું કંઈક અવતાર અવ એક આવું આધિદૈવિક તત્વ જે ભૂતલ ઉપર વધારેલા પુરુષોમાં હોય છે એ આચાર્ય કહેવાય છે અને આચાર્યની વિશેષતાઓ આપણને એમની વાણી જ્યારે અવગાહન કરશું આચાર્યની અને લૌકિક જે વિદ્વાનો હોય છે એમની વાણી જોશું અને આપણા ઋષિઓ અને આપણા આચાર્યોની જે વાણી જોશું ત્યારે આપણને ખબર પડશે કે આ સામાન્ય વ્યક્તિ ક્યારે પણ આ વસ્તુનો વિચાર કરી શકે નહીં આ સ્થિતિમાં એનું અર્થઘટન કરી શકે નહીં એ કોઈ અવતરિત એ વાણીનો અવગહન કર્યા વગર આચાર્યની ખાલી બોમ્બાસ્ટિક વાત લાગશે કે આ કંઈક ખાલી ખોટી પ્રશંસા લાગશે કે આચાર્ય કોઈ આધિદૈવિક અવતરિત પુરુષ હોય છે એ શ્રદ્ધાતિ લાગે કોઈને પણ જે લાગવું હોય તે લાગે પણ એની માટે શાસ્ત્ર પ્રણિત કરેલા શાસ્ત્ર એમને બનાવેલા શાસ્ત્ર એમને કરેલા જીવનમાં એમને કરેલું આચરણ જુઓ ત્યારે ખબર પડશે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ આવા કાર્ય કરી શકે નહીં એને શાસ્ત્રનું જે રીતે આચરણ કર્યું છે એના ઉપર તેમની મહત્તા ખબર પડે છે ખાલી એની પર કોમેન્ટ્રી કે ભાષ્ય કે વિધતાપૂર્ણ લેખ લખવાથી કોઈ આચાર્ય બનતું નથી જેમ કે અત્યારે એમ એની ડિગ્રીના આચાર્ય કહેવાય છે એમએ થયેલા હોય આચાર્ય કહેવાય છે ને આચાર્ય ઉપરાંત પીએચડી થયેલા વિદ્યા વાચસ્પતિ કહેવાય છે પણ હકીકતમાં ઘણી વખત તો વિદ્યા જેવું તત્વ જ નથી હોતું વિદ્યા વાચસ્પતિ કહેવાય પણ એમ પીએચડી થયેલા પણ વિદ્યા જેવું કોઈ તત્વ જ નથી કારણ કે સા વિદ્યા એ અવિમુક્ત એ જે વિદ્યા જીવનમાંથી મુક્તિ અપાવી દે બાકી પીએચડીની ડિગ્રી લઈ અને જ્યાં ત્યાં ખાલી પેટનો ખાડો પૂરવા માટે ડિગ્રી લઈને ફરતા લોકો હોય છે પીએચડીની વેલ્યુ એવી થઈ ગઈ છે અત્યારે કે પેટનો ખાડો પણ પૂરાય નહીં તો વિદ્યા સા વિદ્યા યા વિમુક્ત છે એ વિદ્યા આપણને મુક્તિ અપાવે વિદ્યા અને આપણે ખાલી વિદ્યાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ખાલી પીએચડીની ડિગ્રી લીધી છે વિદ્યા વાચસ્પતિ થયા છે પણ શું કામ કે ભાઈ પૈસા માટે નોકરી ક્યાંક મળી જાય તો આવી સ્થિતિ છે આપણી તો આચાર્ય એ એ કોટીમાં આચાર્ય અને આપણા જે આધિદૈવિક સ્વરૂપો જે છે જે ભૂતલ ઉપર પધારીને કંઈ ધર્મ સ્થાપન કરતા હોય છે શાસ્ત્રનું આચરણ કરતા હોય છે એટલે આચાર્યની મહત્તા પણ હું પીએચડી થયેલાની કોઈ નિંદા નથી કરતો પણ અત્યારે પીએચડી એટલે વિદ્યાવાચસ્પતિ એટલે કે જ્યાં વિદ્યાનું તત્વ હોય કે ન હોય છતાં પીએચડી ડિગ્રી હોય છે જે શાસ્ત્રીય દ્રષ્ટિ જેને વિદ્યા કહેવાય છે એ વિદ્યા છે કે નહીં એ શંકાસ્પદ હોય છે છતાં પણ ડિગ્રી તો હોય છે આચાર્ય ડિગ્રી એમે કોઈ ચોરી કરીને પણ આજે એમ એની ડિગ્રી કોઈ લાવી શકે ફ્રોડથી પણ ડિગ્રી મેળવી શકે આજે ડિગ્રીઓની વેલ્યુ પણ એવી છે પણ જ્ઞાન મહત્વનું છે એમ આચાર્ય જ્યારે તમે કોઈ પણ આચાર્યની વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ સંપ્રદાયના જે આચાર્ય જે છે એમની વાણી એમણે કરેલું શાસ્ત્ર આચયન એમણે જીવનમાં કરેલું આચરણ એના ઉપરથી ખ્યાલ આવે છે કે કોઈ સામાન્ય આ કોઈ લૌકિક પુરુષ નથી પણ આ કોઈ અલૌકિક વિભૂતિ ભૂતલ ઉપર અવતરિત થાય છે એ આપણો એમ વિશ્વાસ ત્યારે સ્થાપિત થાય છે કે એમણે કરેલું શાસ્ત્રનું આચરણ એમણે એ જીવનમાં એ સિદ્ધાંતોનું કરેલું સ્થાપન જેમ કે આ શાસ્ત્રાત પ્રકરણમાં આપણે હમણાં આગળ વિચાર કરવાના છીએ કે શાસ્ત્ર શું કામ શાસ્ત્રાર્થની શું આવશ્યકતા છે હવે આમાં અનેક પ્રકારના મતમતાંતર શાસ્ત્રોની અંદર જોવા મળે છે એક જ શાસ્ત્ર હોય છે એ શાસ્ત્રની મહાનતા છે વિશેષતા છે એક જ અર્થ હોવો જોઈએ એ સંકુચિતતા છે પણ એક વાક્ય જે છે એક વચન છે એના કેટલા બધા અર્થો આચાર્યોએ વિદ્વાનોએ વિચાર્યા છે એની એક મહત્તા છે એ વાણીનીય મહત્તા છે કે એક જ શાસ્ત્ર છે એક જ વિધાન છે એક જ કોઈ વાક્ય છે એનો કેટલી પ્રકારથી અર્થો થઈ શકે છે એ બધા ઉપર વિચાર કરી ખાલી કુંઠિત ન બનીએ ને સંકુચિત બનીએ કે આ જ અર્થ છે વિસ્તારથીનો વિચાર કરવામાં આવે તો જ્યારે ખબર પડશે પછી આપણી અંદર એક બુદ્ધિ આપણી અંદર પણ પ્રકટ થશે વિવેક બુદ્ધિ પ્રકટ થશે શું સાચું શું ખોટું શું એ વિચારવાની બુદ્ધિ પણ આપણી અંદર આ શાસ્ત્રોના નિયમિત આચયનથી જ આવતી હોય છે એની પહેલાં આવી શકતી નથી લોકો પછી ટૂંકો અભિપ્રાય આપી દેતા હોય છે કે આ તો ભાઈ અનેક પ્રકારના મત મતાંતર આની અંદર હોય છે એટલે વાણીમાં જ સંદિગ્ધતા રહેલી છે હવે આપણે નિષ્કર્ષ ઉપર જલ્દી પહોંચી જતા હોઈએ છીએ પણ આપણે વ્યવસ્થિત શાસ્ત્રોનું અધ્યયન કરવું છે શ્રી આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્યજીના દ્રષ્ટિકોણથી આપણે આપણા શાસ્ત્રને જોવું છે કે શું નિષ્કર્ષ નીકળે છે એ નિષ્કર્ષ કાઢવાની જે પદ્ધતિ છે શાસ્ત્રમાંથી એનો જે આશય શું એ શાસ્ત્રનો શું નીચોડ શું શાસ્ત્રમાં તાત્પર્ય શું એને કહેવાય છે શાસ્ત્રાર્થ શાસ્ત્રાર્થ કરવો એટલે ઝઘડો કરવો નહીં શાસ્ત્રાર્થ કરવો એટલે કે એ શાસ્ત્રનું દોહન કરીને કંઈક એમાંથી સારભૂત તત્વનું નિષ્કર્ષ કાઢવો એને શાસ્ત્રાર્થ કહેવાય શાસ્ત્રાર્થ એટલે ઝઘડવાની પદ્ધતિ નથી એકબીજાને લડા લડી કરવું એ શાસ્ત્રાર્થ નથી પણ વાદે વાદે જાય તે તત્વ બોધ હા શાસ્ત્રાર્થ શું કામ કરવામાં આવે છે કે શાસ્ત્રનું ખૂબ ચર્ચા થાય ખૂબ વિચાર થાય અને એના કારણે કંઈક નિષ્કર્ષ પ્રાપ્ત થાય કંઈક અર્થ પ્રાપ્ત થાય અને એ અર્થનું જીવનમાં આચરણ કરવાથી કલ્યાણ થતું હોય છે એટલે શાસ્ત્રને જાણવું આવશ્યક છે એનો વિચાર કરવો આવશ્યક છે એના આચાર્યોએ જે પદ્ધતિથી એનો વિચાર કર્યો છે એની અનુસાર એનો આપણે વિચાર કરવો આવશ્યક છે એટલે મહાપ્રભુ વલ્લભ ચરણે આ જે શાસ્ત્રાર્થ પ્રકરણ એ પહેલું પ્રકરણ જે છે કારણ કે પુષ્ટિમાર્ગની સાધના તમે કરતા પહેલાં આ શાસ્ત્રાર્થ તમારે જાણવો આવશ્યક છે તો જ સાધનામાં આપણો વિશ્વાસ પ્રકટ થશે સાધના જે કેના ઉપર કેવી રીતે સાધના આ શાસ્ત્રાર્થ ઉપર આપણી જે સાધના છે અવલંબિત છે કેના ઉપર સ્થિર છે સ્થિત છે એ આપણે આગળ આખું શાસ્ત્રાર્થ પ્રકરણ ખૂબ આનંદનો વિષય છે કે આપણે બધા શાસ્ત્રાર્થ પ્રકરણ ભણી રહ્યા છીએ શાસ્ત્રનો અર્થ નિષ્કર્ષ શું છે વલ્લભાચાર્યજીની દ્રષ્ટિથી હું બહુ વિનમ્રતાથી કહું છું કે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ જે વલ્લભાચાર્ય ચરણના દ્રષ્ટિકોણથી આપણે શાસ્ત્રને એના નિષ્કર્ષને એના તાત્પર્યને સમજવા માટે એકત્ર થયા છે બધા જ વ્યક્તિ વલ્લભાચાર્યથી સંમત હોય એવું પણ જરૂરી નથી કોઈ અસંમત પણ હોઈ શકે કોઈ એમની અસહમતિ પણ હોઈ શકે પણ એમને સાચો અર્થ શ્રી મહાપ્રભુજી શું કરી રહ્યા છે વલ્લભાચાર્યજી શું કહી રહ્યા છે એ જણાવવાનો અમારો હેતુ છે કે વલ્લભાચાર્યજી શું કહી રહ્યા છે વલ્લભાચાર્યજી સાધના પદ્ધતિ જે પ્રકટ કરીએ કેટલા ક્વેશ્ચન ઉપસ્થિત થાય છે એનો પણ જવાબ આપશો પ્રેક્ટિકલી કોઈ ક્વેશ્ચન ઉપસ્થિત થાય છે કે કોઈને એવું લાગે ટીકા કરવાનું મન થાય

માફી ધ્યાનન સરસ્વતી ધ્યાનન સરસ્વતી પોતાનો વિચાર રજુ કરી શકે પણ કેવલ બધા જ ખોટા છે અને ધ્યાનંદ જ એક શાસ્ત્રને સેવજા છે એવા પ્રકારની બુદ્ધિ જે છે એ ઘોર અજ્ઞાનતાનું પ્રદર્શન છે એના સિવાય બીજું કશું નથી આવી આપણી બુદ્ધિ પણ કદાચ થઈ જાય તો એ અજ્ઞાનતા જ હશે એ જ્ઞાન નહીં હોય સા વિદ્યાયા વિમુક્તય કે નમ્રતા વિદ્યા વિનયેન શોભતે વિનમ્રતાથી એટલે વિનમ્રતા પૂર્વક આવા જે ભ્રામક પ્રચારો જે છે શાસ્ત્રના સાચા નિષ્કર્ષ જે આચાર્યો કાઢેલા છે એના અધ્યયન વિના આ બધા ભ્રામક પ્રચારોથી આપણે બચી નહીં શકીએ અને આવતી પેઢીને પણ નહીં બચાવી શકીએ પણ આ બચાવવાનો આપણો આ પુરુષાર્થ છે સાથે મળીને આપ લોકો અધ્યયન કરી રહ્યા છો હું મારી વાણી બોલી રહ્યો છું એ બધા જ એક કાર્ય કરી રહ્યા છે કે આપણા શાસ્ત્રોનું આપણા જીવનમાં સ્થાપન થાય શાસ્ત્રાર્થનું જીવનમાં સ્થાપન થાય શાસ્ત્રની સંસ્કૃતિનું આપણા જીવનમાં સ્થાપન થાય આપણું જીવન ઉન્નત બને આપણું જીવન કલ્યાણકારી બને અને આલોક અને પરલોકની અંદર એ આપણું અને કલ્યાણ કરનારું આપણું આ માનસ જીવન એ બને સાર્થક બને મનુષ્ય જીવન એ દિશામાં આપણો આ પ્રયત્ન છે ખાલી ભણવું ને એક્ઝામ દેવું એ આપણો હેતુ નથી આપણો હેતુ છે શાસ્ત્રને વલ્લભાચાર્યજીના દ્રષ્ટિકોણથી શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીના દ્રષ્ટિકોણથી આપણે શાસ્ત્રને સમજીએ અને શાસ્ત્રાર્થ જે છે એને આપણે એ શાસ્ત્રનો જે નિચોડ છે આશય છે તાત્પર્ય છે એને આપણે બરાબર સમજીએ અને પછી એના આધારે આપણે આપણી સાધના કરીએ જો સાધના પણ શાસ્ત્રાર્થ વગર કરશું શાસ્ત્રના અધ્યયન વિના આપણે સાધના કરશું તો સાધનાની અંદર પણ ઘણી બધી અંધશ્રદ્ધાઓ વહેમ જડતા ફેલાઈ જવાનો સંભવ છે ખોટી રીતિનું આચરણ થવાનો પણ સંભવ છે अटल महाप्रभु लल्लाभाचार्य स्पष्ट आज्ञा कहे कृष्ण की सेवा करवी कृष्ण सेवा करवी जइए परम तत्व परमात्मा श्री कृष्ण सेवा करवी ज परम कर्तव्य केवी शास्त्र अवगत्य मनोवाक ही कृष्ण सेव्य शास्त्र अध्ययन कर शास्त्रम अवगत्य शास्त्रों ने अध्ययन कर शास्त्र ने एकम शास्त्र देवकी पुत्र गीतम तो આ જે પ્રધાન શાસ્ત્ર છે કે જે શિરમોર શાસ્ત્રનો અંદર શિરમોર શાસ્ત્ર છે કે જે બધાએ જેની મહત્તાને સ્વીકાર કર્યો છે કેવલ વલ્ભાચાર્યજી સ્વીકાર કરે છે એવું નહીં પણ શંકરાચાર્યજી પણ ગીતા છે લખેલું છે રામાનુજાત સંપ્રદાય કે માધુ સંપ્રદાય બધા જ ગીતાજીની મહત્તા સ્વીકારે છે ભારતના બધા જ સંપ્રદાયો જે છે અને સત્યાર્થ પ્રકાશના લેખક મહર્ષિ દયાનંદ સરસ્વતી પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા તો સ્વીકારી રહ્યા છે એને કલ્પિત નથી કહેતા એટલું ધન્યવાદ છે એમનો પણ કે એને કલ્પિત નથી માનતા પુરાણોને ગપ માને છે કપોળકલ્પિત માનતા હોય છે પણ પુરાણને ન સમજવાને કોણે જે પુરાણ ન સમજાણું એટલે આપણે કહી દીધું કે ગપ છે કારણ કે હે દ્રાક્ષ જે છે આપણા હાથમાં ન આવી શિયાળને હાથમાં ન આવી દ્રાક્ષ એટલે કે દ્રાક્ષ બધી ખાટી છે આપણને પુરાણ ન સમજાણું કારણ કે પુરાણનું આપણે અધ્યયન કેવી રીતે કર્યું પુરાણની પદ્ધતિ અનુસાર એનું અધ્યયન કરવું જોઈએ પુરાણ પુરાણ એક શાસ્ત્ર છે અને પુરાણનું અધ્યયન જે છે એ કંઈક વિચારધારાને આચાર્યોના નિષ્ઠામાં બેસીને પુરાણના તત્વજ્ઞ પુરાણના મર્મજ્ઞ હોય એમની પાસે બેસીને પુરાણ વાંચીને સમજવા જોઈએ ખાલી પુરાણ કોઈ કથા નથી કે પુરાણ વાંચી જવામાં આવે એટલે પુરાણોને પણ સમજવા આવશ્યક છે ને આપણે આગળ જો જો શ્રી મહાપ્રભુજીની કૃપા હશે તો આગળ આપણું સર્વનિર્ણય પ્રકરણ જે શાસ્ત્રાર્થ પ્રકરણ જે આપણો કોર્ષમાં ખાલી શાસ્ત્રાર્થ પ્રકરણ છે આગળ સર્વનિર્ણય પ્રકરણ પણ આપણે જો આગળ કોર્ષ આને વધારશું એક્સપાન્ડ થશે તો એની અંદર આપણે સર્વનિર્ણય પ્રકરણની અંદર સર્વશાસ્ત્રનો નિર્ણય સર્વશાસ્ત્રમાં રહેલા પ્રમેયનો નિર્ણય શ્રી આચાર્ય ચરણે કરેલો છે એવો મહાન ગ્રંથ જે ભારતભરના તત્વદર્શનના ભારતભરના ધર્મશાસ્ત્રના અધ્યયનમાં એક સીમાચિન્હરૂપ એક મહાન ગ્રંથ જે આ પુષ્ટિ સંપ્રદાયની દેન છે એ છે સર્વ નિર્ણય પ્રકરણ તત્વાધિક નિબંધનું બીજું પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણ કે જે અજોડ ગ્રંથ કહી શકાય એવો ગ્રંથ કે જે સર્વશાસ્ત્રને જોવા માટેની ગાઈડલાઇન છે માર્ગદર્શન આપનારો એક મહાન દિવ્ય ગ્રંથ વલ્લભાચાર્ય ચરણે આપ્યો છે એ સર્વનિર્ણય પ્રકરણ છે એનો પણ થોડોક આપણે જ્યાં આવશ્યક હશે ત્યાં સર્વ નિર્ણય પણ થોડું ઘોડું આપણે રેફરન્સમાં લેશું પણ શાસ્ત્રાર્થ પ્રકરણ જે છે આપણો આ અભ્યાસક્રમનો વિષય છે આમાં સો માર્કનું પેપર શાસ્ત્રાર્થ પ્રકરણનું કમ્પ્લીટ એક જ પેપર સો માર્કનું એકસો ચાર કારિકા કારિકા શ્લોક એક જ બાબત છે શ્લોક કારિકા એટલે એ એકસો ને ચાર એ કારિકાઓ જે છે બધી જ શાસ્ત્રાર્થ પ્રકરણની આપણે એક પેપરમાં અધ્યયન કરવાની છે પેપર નંબર બે છે આ પેલું પલો વેદાંત પરિચય અને પેપર નંબર બે એ શાસ્ત્રાર્થ પ્રકરણ અને ત્રીજું પ્રકરણ પેપર જે છે આપણું એ હોય છે પ્રમેય રત્નાણવ અને ષોડસ ગ્રંથના ચાર ગ્રંથ પ્રમેય રત્નાણવ ગ્રંથમાંથી ત્રણ વિવેક અને ષોડસ ગ્રંથમાંથી ચાર ગ્રંથ એ આપણું ત્રીજું પેપર હશે અત્યારે આપણે પેપર નંબર ટુ શાસ્ત્રાર્થ પ્રકરણ એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં શાસ્ત્રાર્થ એ શબ્દને સમજવાનો વિસ્તારથી આપણે પ્રયત્ન કરીએ છીએ બહુ વિસ્તાર અહીં એકસો ચાર કારિકાઓ જે છે બહુ વિસ્તાર અપેક્ષિત નથી અભ્યાસક્રમની દ્રષ્ટિ બહુ વિસ્તાર અપેક્ષિત નથી કેવલ ભાવાર્થ ભાવાર્થ જે છે એ પર્યાપ્ત છે ત્યાં બહુ વિસ્તાર અપેક્ષિત નથી છતાં પણ આપણે ઇન્ટ્રોડક્શનમાં થોડોક વિસ્તાર કરીએ છીએ ગ્રંથ ચાલશે ત્યારે પેપર સ્ટાઇલ પ્રમાણે અને અભ્યાસક્રમને અનુરૂપ આપણે ગ્રંથાધ્યયનની કારિકાઓનું અધ્યયન કરશું અત્યારે વિસ્તાર જે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ જ્યારે કોઈપણ વિસ્તારમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એને બહુ વિસ્તારપૂર્વક આપણે વિષયને સમજવા પ્રયત્ન કરી કે આ વિસ્તારની આવશ્યકતા શું છે આવશ્યકતા એટલી માટે છે કે આપણું માઇન્ડ એકદમ ખુલી જાય આ વિષયને સમજવા માટે વિષયને ભણવા માટે આપણું માઇન્ડ એકદમ તૈયાર થઈ જાય એટલા માટે આપણે વિસ્તાર પણ થોડોક અત્યારે શરૂઆતમાં કરીએ છીએ પણ પેપર સ્ટાઇલ પ્રમાણે અને પ્રશ્નપત્રના ખાલી પ્રશ્નના ઉત્તરના સંબંધમાં જોઈએ તો બહુ વિસ્તાર કોઈ ડરી જવાની જરૂર નથી પેપર સ્ટાઇલથી કોઈ ડરવાની જરૂર નથી વિસ્તારવું ઉપેક્ષિત નથી પણ કારિકા જે છે એ સમજાઈ જવી જોઈએ કારિકામાં રહેલું જે અર્થ જે છે બરાબર આપણને સમજાઈ જવો જોઈએ આ કારિકા એટલે શ્લોક એ શ્લોક જે છે એ આપણને બરાબર સમજાવવો જોઈએ ન સમજાતો હોય તો પ્રશ્નો કરીને પણ એને સમજવા માટે પ્રયત્ન કરી લેવો જોઈએ પણ ખાલી એકસો ચાર શ્લોક જે છે એના અર્થ સમજવા આવશ્યક છે જો પ્રશ્નપત્ર અને અભ્યાસની દ્રષ્ટિ જોઈએ તો જે આપણો પ્રશ્નપત્રના માળખા અનુસાર જે અભ્યાસ છે શાસ્ત્રીય અભ્યાસ નહીં પણ જે પ્રશ્નપત્રની અંદર જે યુનિવર્સિટી લેવલમાં જે કંઈ પ્રશ્ન પૂછાય છે અને એનો જવાબ આપવાનો છે ત્યાં બહુ વિસ્તાર અપેક્ષિત નથી છતાં અભ્યાસ કરવો હોય એને એને માટે ખૂબ વિસ્તાર પણ આવશ્યક છે એટલે શાસ્ત્રાર્થ છે શાસ્ત્રમ અવગત્ય મનોવાક કે સાધના કરવી છે કોઈ તો શાસ્ત્રને સમજીને કરવી જોઈએ શાસ્ત્રને સમજ્યા વગર કોઈ સાધના કરતું હોય છે તો શાસ્ત્ર વિધિમ ઉત્તૃજ્ય વર્તતે કામકારતા ન સિદ્ધિમ સમવાપ્નો ન સુખમ ન ગતિમ તો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યા કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન કર્મ કરતું મિહાર હસી આ ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી રહ્યા છે કોઈ પણ કાર્ય કરીએ કોઈ ધર્મ કાર્ય કરીએ તો શાસ્ત્ર વિધાનને જોઈને કરીએ એ અનુસાર કરીએ કોઈની સામર્થ્ય નથી શાસ્ત્ર જોવાની તો યોગ્ય ગુરુ કે આચાર્યની ત્યારે આવશ્યકતા હોય છે આપણે કહે છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એ પરબ્રહ્મ શું કામ કે પરબ્રહ્મનું સાચું પરબ્રહ્મનું સાચું સ્વરૂપનું જ્ઞાન એ ગુરુ કરાવતા હોય છે ગુરુનું કાર્ય એટલું જ છે ગુરુને ખાલી પૂજાવાનું કામ નથી ખાલી પગ પૂજાવાનું કામ નથી ગુરુનું પણ ગુરુનું કાર્ય છે કે પરમ તત્વનો શાસ્ત્રનો સાધનાનો યથાર્થ બોધ કરે એ ગુરુની આવશ્યકતા છે એટલે ગુરુ ત્યાં આવશ્યક હોય છે બહુ આવશ્યક હોય છે ગુરુ પણ એ ગુરુ પાછા શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન આપનારા હોવા જોઈએ વલ્લભાચાર્યજીનું પણ નામ પ્રભુચરણ શ્રી ગોસાઇજીએ સર્વોત્તમ સ્ત્રોત્ર ગ્રંથમાં આપ્યું છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ કૃષ્ણનું જ્ઞાન આપનારા ગુરુ છે આ ખાલી પગ પૂજાવનારા ગુરુ નથી ખાલી અખંડ ભૂમંડલાચાર્ય લખાવનારા ગુરુ નથી કોઈ પીઠાધીશ્વર મઠાધીશ્વર મોટી મોટી ડિગ્રીઓ લગાડનારા ગુરુ નથી પણ આ ગુરુ એવા છે કે જે કૃષ્ણનું જ્ઞાન આપી રહ્યા છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ તો ગુરુનું પણ કાર્ય હોય છે યથાર્થ જ્ઞાન આપવું શાસ્ત્રનું જ્ઞાન આપવું સાધનાનું જ્ઞાન આપવું પરમ તત્વનું જ્ઞાન આપવું પરમ બ્રહ્મનો બોધ કરવો આવો જો બોધ કરતા હોય તો એને કહેવાય છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ જે મેં વાત કરી કે માતૃદેવો ભવ પિતૃદેવો ભ માતા દેવ છે પિતા દેવ છે એમ શાસ્ત્ર કહેવા નથી માંગતું પણ તું માતાની સેવા એવી રીતે કર કે તને દેવને જોઈને કર માતૃદેવો ભવા माता में देव अनुभव करना तू था पिता में देव अनुभव करना तू था एम शास्त्र कहवा माँगे लोग एम माने के माता देव है पितादेव पिता है माता देव है देव है नहीं अपनी बुद्धि ये होइए माता प्रत्येदेवनी पिता की सेवा करता हुए तो पिता में देव बुद्धि राखी पिता की सेवा करवी जीए कोई आचार्य सेवा कर रहा है तो देव देवबुद्धि राखी कर आचार्य सेवन एट आचार्य देवो भव अतिथि देवो भव

શાસ્ત્રને સમજીને સાધના કરવી જોઈએ તો જ સાધના થાય છે તો સુખ પરમ ગતિ મૂલ્યાંકન કરવું હોય તો પણ એના શાસ્ત્રના આધારે એના શાસ્ત્ર આચર્ય આધારે એમના ગ્રંથોના આધારે આપણે જોવું જોઈએ જે ચીલા જે સંપ્રદાયની અંદર જે કોઈ પરિપાટીઓ પડેલી હોય છે કે જે વિરુદ્ધ પરિપાટીઓ પણ હોય છે સિદ્ધાંત વિરુદ્ધ પરિપાટીઓ પણ હોય છે એનાથી ક્યારેય પણ સંપ્રદાયનું મૂલ્યાંકન સાચું થઈ શકે નહીં તો આપણે સંપ્રદાયનો સાચો લાભ લેવા માટે પણ શાસ્ત્રાર્થ જાણવો આવશ્યક છે એટલે પ્રથમ પ્રકરણ અહીં શાસ્ત્રાર્થ પ્રકરણ છે શાસ્ત્રને જાણીને આ શાસ્ત્ર ક્યુ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદ ના પાર્થો વશ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃત મહત અને ગીતા સુગીતા કર્તવ્યા કે મને શાસ્ત્ર વિસ્તરે હિ યા સ્વયં પદ્મનાવશ્ય મુખુદ્મા આ ભગવાનના મુખમાંથી નીકળ્યું શાસ્ત્ર છે કે જે શાસ્ત્ર સંગ્રહ કરવાથી બીજા બધા શાસ્ત્રો ન ભણવા જોઈએ એમ નહીં બધા શાસ્ત્રો સમજાઈ જાય છે ગીતા સમજવાથી શાસ્ત્ર સમજાય જાય છે શ્રી વલ્લભાચાર્યજી પણ આજ્ઞા કરી રહ્યા છે શ્રીમંત વલ્લભાચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે અને હું જયારે આ શાસ્ત્ર પ્રકરણ વલ્લભાચાર્યજીની કોઈ વાણી જ્યારે જ્યારે આપણે ભણશું ત્યારે હું એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે વાણીથી કંઈક આચાર્યનું સ્વરૂપ સમજવું જોઈએ આચાર્ય કેવા મહાન છે એમની વાણીથી એમના શાસ્ત્ર જ્ઞાનથી શાસ્ત્રના નિષ્કર્ષથી એ આચાર્ય કેવા છે એનું આપણને સ્વરૂપનું પણ જ્ઞાન થાય એટલે આચાર્ય વાણી એ આચાર્ય રૂપ પણ છે એટલે સમજવાનો વિષય છે કે શાસ્ત્ર આવશ્યકતા છે શાસ્ત્રાર્થ પ્રકરણ જે છે એ પ્રથમ પ્રકરણ આવ્યું છે તો શાસ્ત્રાર્થ એટલે અહીં ગીતાર્થ સમજી લેવો જોઈએ અહીં પ્રધાન શાસ્ત્ર જે છે ગીતા અને ગીતા ઉપનિષદમાં જે બ્રહ્મનું નિષ્કર્ષ છે ઉપનિષદનો વિષય છે બ્રહ્મ તો ઉપનિષદોનો જે સારભૂત જે ગીતામાં જે બ્રહ્મ વિદ્યા જે ગીતાજીની અંદર રહેલી જે બ્રહ્મવિદ્યા છે એનો નિષ્કર્ષ આચારચરણ એનું તાત્પર્ય એનો આશય એનો નિચોડ ગીતામાંથી શું નીકળી રહ્યો છે કે જે આખા ઉપનિષદનો નિચોડ છે એટલે આ ઉપ જે શાસ્ત્ર છે એનો નિચોડ છે એ ગીતા અને ગીતાનો નિચોડ જે છે આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે અત્યારે ગીતાર્થ પ્રકરણ પણ કહેવામાં આવે છે એટલે બીજી એક વાત વલ્લભ સંપ્રદાયની અંદર ભાગવતનું એક વિશિષ્ટ સ્થાન સર્વસંદેહ વારક ગ્રંથ તરીકે પણ છે અને એ સાક્ષાત નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ પણ છે એમ વલ્લભાચાર્ય ચરણ શ્રીમદ્ ભાગવતનું એક વિશિષ્ટ સ્થાન આ સંપ્રદાયની અંદર રહેલું છે પણ શ્રીમદ્ ભાગવત આજે જે રીતે કથાકારોએ શ્રીમદ્ ભાગવતનું જે રૂપ આપ્યું છે એ જે કથાઓ થઈ રહી છે ભાગવતની એમાં જે ભાગવતનું જે સ્વરૂપ જે છે એ જે રીતે વર્ણન કરવામાં આવે છે એનાથી ભાગવતની ગરિમા જે છે બહુ ખંડિત થઈ છે ભાગવત શાસ્ત્ર શું છે તો ભાગવતને સમજવાની એક પદ્ધતિ જે છે કે ભાગવત પણ એક શાસ્ત્ર છે એ ગમે ચીલા ચાલુ લોકો ભાગવતને વાંચી લે અને પછી એની કથાઓ કહીને પૈસા કમાવા માંડે એટલો એનો ઉપયોગ કરે ભાગવત છે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા વિદ્વાનની પરીક્ષા ભાગવતમાં થાય છે ગમે તે ભાગવત લઈને બેસી જાય છે અનધિકારી અધિકારી બધા જ ભાગવત લઈને બેસી જાય વ્યાસપીઠ ઉપર અને પછી ગમે તેમ જેને કૃષ્ણ શું છે ખબર નથી અને કૃષ્ણને એમ કહી દે કે ટોટલ ફેલ કૃષ્ણનો ભાઈ બલદેવજી દારૂ પીતો હતો અને આ લોકો મહાન ગણાય છે આવા લોકો આવા લોકો એ શું સનાતન ધર્મના પ્રતિનિધિ કહેવાય છે આપણને આપણી ઉપર એક પ્રકાર આવા લોકો કે જે આપણા ભગવાનને એ ભગવાન સમજ્યા વગર એને ફેલ કે એને નિષ્ફળ બતાવે અને છતાં આપણે એને મહાન કહીએ બાપુ કહીએ છતાં આપણે એને મોટા વ્યાસપીઠ ઉપર બેસાડીને ગુરુના પદ ઉપર બેસાડી દઈએ આ આપણી ઘોર શાસ્ત્ર જ્ઞાનને કારણે આ બની રહેલી ઘટનાઓ છે કે આવા લોકો અત્યારે અનધિકારી લોકો વ્યાસપીઠ ઉપર બેસીને આપણી કથાઓને જ લોકોને અંદર ઝેર ભરી રહ્યા છે કથાના નામે લોકોને આપણી સંસ્કૃતિના નામે એ ઝેર ભરી રહ્યા છે આપણે શાસ્ત્ર જાણ્યા વગર આ શાસ્ત્ર છે શાસ્ત્ર ભણ્યા વગર કોઈ પણ અધિકારી અનધિકારી ગમે તે કથા વાંચવા માંડે તો ભાગવતના પ્રસંગોને બલદેવજીને કે બલદેવજી સાક્ષાત જ્યાં વેદરૂપ છે બલદેવજી એ બલદેવજીને દારૂ પીણાના દારૂડિયા કહેવામાં આવે અને આવા લોકો આપણા પછી પાછા માફી માંગી લે પણ આટલા વર્ષો સુધી તમે શું કર્યું તમને શાસ્ત્ર પાછા એ સ્વીકાર કરે છે કે મને કોઈ શાસ્ત્ર જ્ઞાન નથી તો આપણી આ બહુ દુર્દશા છે કે શાસ્ત્ર જ્ઞાન રહિત લોકો આજે શાસ્ત્રની વાતો કરે મેં એ જ વાત કરી કે જેને મેડિકલ બુક્સ ખાલી કોઈ વાંચી લીધી છે અને પોતાની ક્લિનિક ચલાવવા માંડે ડિસ્પેન્સનરી ચલાવવા માંડે ડિસ્પેન્સરી ચલાવવા માંડે કે કોઈ નર્સિંગ હોમ ચલાવવા માંડે એવી આ કથા થઈ ગઈ છે ધર્મના ક્ષેત્રમાં શું બધા ક્ષેત્રમાં આપણે ચોકસાઈનો આગ્રહ રાખીએ છીએ એક ધર્મના ક્ષેત્રમાં કેમ આવી ચોકસાઈ રાખતા નથી કે શાસ્ત્ર જ્ઞાન વિહીન લોકો ગમે તે વાત કરે અને આપણે ધર્મના સિંહાસનનું પડે એને બેસાડી દઈએ એ આપણી આપણે ક્યારેય પણ આવી અંધશ્રદ્ધાનો ભોગ ન બનવું પડે અને કોઈ આવા ગેર ગેરસમજો ભ્રમો કોઈને કોઈ ફેલાવનારા જે લોકો જે છે એ અટકી જાય એના માટે શાસ્ત્રાર્થ સમજવો આવશ્યક છે એટલે ભાગવત જે છે એ ઉદ્ધારક છે સર્વોદ્ધારક શાસ્ત્ર છે પણ એ ભાગવત ક્યારે ઉદ્ધારક છે કે જો ભાગવત શાસ્ત્રને બરાબર સમજવામાં આવે તો ભાગવતના અભ્યાસની જે પદ્ધતિ જે છે એની માટે પણ મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે ભાગવત આપણને બરાબર સમજાય એમાં રહેલી ભગવત લીલા આ ભગવાનની લીલા છે એમાં દારૂડીઓ દારૂ પીએ છે કે વગેરે એટલે શ્રીમદ ભાગવતને કલિકાલની અંદર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રેમનો અન્ય સાધનમ લોકે નાસ્તી મુખ્ય પરમ મુખ્યમ પરમ શ્રી એ વાત્ર પરમ તસ્ય સાધનમ ભગવાનમાં પ્રેમ કરવા માટે ભાગવતથી કોઈ ઉત્તમ કોઈ શાસ્ત્ર નથી કોઈ સાધન નથી એટલા માટે ભાગવતની મહત્તા પણ આપણે ત્યાં વલ્લભ મતમાં સ્વીકારાયેલી છે મહાપ્રભુ વલ્લભાચાર્ય એ સ્વીકાર કરે છે પણ એ ભાગવતને જો વ્યવસ્થિત ખાલી કથાના રૂપમાં ન લેવામાં આવે પણ એને સમજવામાં આવે એના તાત્પર્ય એના શાસ્ત્રાર્થને સમજવામાં આવે તો એ ભાગવતની કથા સદ્યો હૃદય તે અત્ર ભગવાનને એ ક્ષણમાં ભગવાનને વસ કરી લે એવું આ શાસ્ત્ર છે તો એ એટલી એની શાસ્ત્રની અંદર એટલી કે સદ્યો હૃદય તે અત્ર ભગવાન સદ્ય હૃદયમાં બિરાજ જાય એવું આ ભાગવત શાસ્ત્ર છે એટલે ભાગવતની મહત્તા સ્વીકાર કરવામાં આવે છે પણ આ ચીલા ચાલુ જે કથાકારો જે છે અનધિકારી લોકો જે છે ભાગવતની કથાનો કેવલ પૈસા કમાવા માટે જે દુરુપયોગ કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ભાગવત તત્વોનું જ ખંડન કરી રહ્યા છે ભાગવત તત્વોની હાનિ કરી રહ્યા છે કેવલ ધંધો બનાવીને બેઠા છે ભાગવતના ભાગવતના નામે ત્યાં શાસ્ત્રનો વિચાર કરવામાં આવતો નથી ભાગવત શાસ્ત્રની વ્યાખ્યાન થતું નથી તો ભાગવત જો સરસ રીતે સમજાઈ જાય એકવાર તો જીવનમાં એકવાર પણ શાસ્ત્રમાં ભાગવત સારી રીતે સમજાઈ જાય તો ભગવાન હૃદયમાં બિરાજી જાય જીવનું કલ્યાણ થઈ જાય ભક્તિ દ્રઢ થઈ જાય ભગવાનમાં પ્રેમ કરાવનારું શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત છે એ ભાગવતને સમજવા માટે પણ આવશ્યક છે સૌથી પહેલા શાસ્ત્રાર્થ સમજવું ગીતાર્થ સમજવું ઉપનિષદનું બ્રહ્મ તત્વને સમજવું આવશ્યક છે એટલે આ પહેલું પ્રકરણ જે છે જો બ્રહ્મને જાણવું છે ગીતાર્થને જાણવું છે તો પણ આવશ્યક છે અને જ્યારે ભગવાનમાં પ્રેમ કરવાનું જે શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત એ ભાગવતને જો સારી રીતે સમજવું છે તો પણ ખાલી ભાગવત વાંચવાથી નહીં સમજાય સીધું ભાગવત વાંચવાથી નહીં સમજાય પણ એની માટે તમારે તૈયારી કરવી પડશે એ તૈયારી તમારે શાસ્ત્રાર્થ પ્રકરણ બીજું પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણ ત્રીજું ભાગવતાર્થ પ્રકરણ આ ત્રણ પ્રકરણ ભાગવત માટે શ્રી આચાર્ય રખેલા છે જ્યાં સુધી બ્રહ્મ પરમાત્મા નહીં સમજાય ત્યાં સુધી ભગવાન નહીં સમજાય ભગવાન કોણ છે નહીં સમજાય બ્રહ્મ પરમાત્મા ભગવાન એ સમજાય તો ભાગવતનો આપણો ભગવાનની જે લીલા જે છે ભગવત લીલા જે ભાગવતમાં વર્ણવિત્ત છે જે વર્ણિત થયેલી છે એ બરાબર સમજાવી શકે એટલે વલ્લભાચાર્ય ચરણે ભાગવતને સમજાવવા માટે આ એક આખો કોર્સ બનાવેલો છે એમ કહી શકાય કે જો ભાગવતને તમારે સમજવું છે તો શાસ્ત્રાર્થ સમજવું અનિવાર્ય છે પહેલાં શાસ્ત્રાર્થ સમજવું પડશે પછી સર્વનિર્ણય સમજવું પડશે અને પછી ભાગવતાર્થથી ભાગવતના એ શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય એ ભાગવતા નિબંધ જોવા પડશે અને વાક્ય પદ અને અક્ષરાર્થ જે છે એ સુબોધની ટીકા આચાર્ય આચાર્યચરણે લખેલી છે એનાથી જોઈ શકાશે આખો લોંગ પ્રોસેસ છે ભાગવતે સમજવાની ખાલી સાત દિવસની કથામાં થોડા ઘણા બધાના કરી દીધા ધૂનું બોલાવી દીધી બેફામ જ્યાં હોય વક્તવ્ય આપી દીધા ટૂચકા ડાયરાની જેમ ચૂચકાઓ કહી દીધા ગીતો ગાઈ લીધા એટલે ભાગવત થઈ ગઈ આ ભાગવત શાસ્ત્રની ગરિમાનું ખંડન છે ભાગવતને સમજવા માટે તો બહુ લાંબી પ્રોસેસ છે કે આખા જીવન પર્યંત સારી રીતે અભ્યાસ શ્રીમદ ભાગવતનો જો સારી રીતે એકવાર પણ થઈ જાય ભાગવતનો અભ્યાસ તો ભગવત પ્રેમ સિદ્ધ થઈ જાય છે ભગવાનમાં પરમ તત્વમાં પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે એટલે ભાગવતને સમજવા માટે પણ કૃષ્ણ ભગવાન સાક્ષાત કૃષ્ણ જે છે એ પરમાત્મા છે બ્રહ્મ છે એ ભગવાન છે એ જેટલું એમનું સામર્થ્ય છે એટલું જ ભાગવતનું સામર્થ છે કારણ કે એ વાંગમય મૂર્તિ છે તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષયા વર્તતે હરે યત્ર વર્તતે હરે ભગવાનની આ વાંગમયી મૂર્તિ જે છે કે જેમાં પ્રત્યક્ષ ભગવાન જ બિરાજી રહ્યા છે સાક્ષાત અક્ષર અક્ષરના રૂપમાં ભગવાન જ જે છે બિરાજી રહ્યા છે એવું શાસ્ત્ર છે શ્રી ભાગવત શાસ્ત્ર છે એટલે ભાગવતને સમજવા માટે પણ પ્રથમ આવશ્યક છે શાસ્ત્રાર્થ સમજવું ઘણા ભાગવત સમજવા માંગે છે ભાગવત વાંચવા માંગે છે પણ શાસ્ત્રાર્થ સમજવા માંગતા નથી એટલે શાસ્ત્રાર્થ પહેલાં સમજવું પડે છે શાસ્ત્રાર્થ સમજ્યા પછી સર્વનિર્ણય પ્રકરણ દ્વારા જે અસંભાવના અને વિપરીત ભાવના જે છે શાસ્ત્ર અધ્યયનમાં પુરાણના અધ્યયનમાં કોઈ પણ પુરાણનું અધ્યયન કરી કે ભગવાન લીલાનું જ્યારે અધ્યયન કરી છે ત્યારે અસંભાવના અને વિપરીત ભાવના એની નિવૃત્તિ થવી જોઈએ અસંભાવના એટલે આપણને કે આ અસંભાવ છે એ અસંભાવના છે સર્વથા અસત્વ બુદ્ધિ આવું હોઈ શકે જ નહીં એ પ્રકારની જે બુદ્ધિ જે છે એ અસંભાવના છે અને જે વસ્તુ છે એનાથી એને ઉલટું સમજવું બુદ્ધિ એ વિપરીત ભાવના છે તો આ વિપરીત ભાવના અસંભાવના નિવૃત્તિ માટે આચારચરણ બીજું પ્રકરણ આપે છે સર્વ નિર્ણય પ્રકરણ આ પ્રકરણ બે ભણીને પછી ભાગવત જોવામાં આવે તો ભાગવત જે છે એ બધા માટે ઉપકારી છે એટલે મહાપ્રભુજી એ જે મંગલાચરણ કરે છે શાસ્ત્ર પ્રકરણની જે શરૂઆત કરે છે એના ત્રણ શ્લોક આપે છે એમાં હેતુ પણ બતાવી રહ્યા છે આપ કે શું હેતુ છે આ પ્રકરણ લખવાનો શા માટે આ આ પ્રકરણ લખવામાં આવી રહ્યું છે એનું શું કારણ છે તો એ સર્વોધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવ તથાત્વ યે સંસિધ્યેત તદર્થ વ્યાસ ઉતવાન શ્રીભાગવત અત્યંત સર્વ સુખદાયક ત્યાં તત્વ સિધ્યે વિચાર્ય હિ अग्निश्चका तत्वार्दीपं भागवते महत् तच्चापिएन संसिद्धे व्याख्यानं तनिरुप्यते अत्रण श्लोको थी महाप्रभु जी आ प्रारंभ करे छे शास्त्रार्थ प्रकरण प्रारंभ करे छे के सर्वोद्धार प्रयत्न आत्मा कृष्णः प्रादु बभूवः सर्वनो उद्धार करणो प्रयत्नशील भगवान कृष्ण जे छे सर्वोद्धार प्रयत्न आत्मा सर्वोद्धार प्रयत्न आत्मा એટલે ભગવાન કૃષ્ણે દુષ્ટ સાધન અસુરો સુધી સર્વનો ઉદ્ધારનો જે પ્રયત્ન કર્યો એવું જેનું સ્વરૂપ જે છે ભૂતલ ઉપર અવતરિત થયેલું અવતાર જે કૃષ્ણ અવતાર છે એ મૂળ અવતારી છે એ ભૂતલ ઉપર અવતરણ પ્રાયમાં છે તો એમનું કાર્ય ખાલી ધર્મ સંસ્થાપનાર્થાએ સંભવિ યોગ્ય યુએ નથી પણ એ અવતારી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાદુર્ભાવ ભૂતલ ઉપર જે થયો છે એનું મૂળ આપનું છે કે એ પ્રાદુર્ભાવ કરીને આપણે શું બતાવ્યું છે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા જળ પશુ પંખી થી લઈને દુષ્ટ સાધન જેવા જીવો સર્વનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર એ બધાનું કલ્યાણ કર્યું બધાનો ઉદ્ધાર કર્યો એવી એની લીલાઓ કરી કે જેથી સર્વનો ઉદ્ધાર થાય એવા ભગવાન કૃષ્ણ ભૂતલ ઉપર અવતરિત થયા પ્રાદુર્ભૂત થયા તથા તો એન સંસિદ્ધેત વ્યાસજી ભાગવતમાં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સર્વોદ્ધાર પ્રયત્તાત્મા કૃષ્ણ છે એ ભાગવતનું જે તત્વ જે છે સર્વ જીવનો ઉદ્ધાર થાય એ જે તત્વ ભાગવતમાં રહેલું છે તદર્થમ વ્યાસ ઉક્તવાન એના માટે વ્યાસજીએ શ્રીમદ ભાગવત કહ્યું છે એ ભાગવત પણ એવું છે જેમ ભગવાન કૃષ્ણ જે જે સાક્ષાત સર્વનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે એ સામર્થ્યવાન છે કે જળ જી જળ માત્રથી લઈને પશુ પંખી નદી વૃક્ષ પર્વત સામાન્ય જીવો ગાયોથી લઈને શિશુપાલ કંસ આદિ દુષ્ટ સાધન જીવોનો પણ ઉદ્ધાર કરવા માટે જેનું સામર્થ્ય રહેલું છે એવા ભગવાન સર્વનો ઉદ્ધાર કરવાનું જે સામર્થ્ય છે એવું જ સામર્થ્ય આ ભાગવત શાસ્ત્રનું પણ છે એવું શાસ્ત્ર વ્યાસજીએ પ્રકટ કર્યું છે શ્રી ભાગવતમ અત્યંતમ સર્વેષામ સુખદાયકમ બધાને સુખ આપનારું શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત અને મૂર્ખ લોકો આવા દિવ્ય શાસ્ત્રને આ સનાતન ધર્મના આવા દિવ્ય શાસ્ત્રને કે જે મોટા મોટા જ્ઞાનીઓ યોગીઓ આચાર્યો ઋષિઓ વ્યાસજી જેવા ભગવાનના જ્ઞાન કલા અવતાર એ વ્યાસજીને પણ જ્યાં સંતુષ્ટિ આપનાર એવું ભાગવત શાસ્ત્ર છે એને ભાગવત શાસ્ત્ર માટે અત્યંત ગલિચ ભાષાનો પ્રયોગ આ મૂર્ખ અજ્ઞાની લોકો કરી રહ્યા છે આ દયાનંદ સરસ્વતીના શિષ્યો કરી રહ્યા છે એ લોકો એમ કહે છે કે ભાગવતનો રચયિતા ભાગવતની રચના કરતાં પહેલાં મરી કેમ ન ગયો ભાઈ ભાગવતને સમજ્યા વગર તમે ભાગવતની પાત્રતા નથી તમે શાંતિથી ભાગવત શાસ્ત્રનો વિચાર કરો કે ભાગવત શાસ્ત્ર શું કહેવા માંગે છે તો એના માટે શ્રી ભાગવતમ અત્યંતમ સર્વેામ સુખદાયકમ ભાગવત બધા માટે અત્યંત સુખકારી છે અને તસ્યાપી તત્વમ એ નહીં એ ભાગવતનું જે તત્વ જે છે જે ભગવાન सर्वनो उद्धार करे लीलाओं कर भगवान के सर्व जी जीवन उद्धार थाय सर्व अत्यंत सुख थे एवं जो तत्व ये ने वो सिद्धे दी विचार विचारी भागवत तत्व है आ सर्वोद्धारक तत्व भागवत भगवान भगवानी लीलाओं वर्ण जे आ शास्त्र में थे बराबर समझाए भागवत ने व्यासए तो भागवत रचना करी એ ભાગવતનો જે તત્વ છે કે ਸਰુધાર પ્રયક્ત કરવાળો કૃષ્ણ એ ભાગવત મૂળ તત્વ એ ਸਰુધાર બધાનો થાય એવી લીલાઓ કરી ભગવાન એ ભાગવત તત્વ વ્યાસજી વર્ણિત કર્યું છે પણ એ બરાબર સમજાય એ તત્ત્વ બરાબર સમજાય ભાગવતમાં વર્ણવિત જે તત્ત્વ છે એ બરાબર સમજાય એટલા માટે ભાપરૂજી આજ્ઞા કરે છે કે તસ્યાપી તત્ત્વમેનેવ સિદ્ધેતિ વિચારહી અgnischar તત્્વાષ દીપમ ભાગવતે મહત આ તત્વર્થ દીપ નામનો ગ્રંથ દીપક હોય તો પ્રકાશ થાય એમ ભાગવતનું આ તત્વોનું પ્રકાશિત કરવા માટે એ આ ગ્રંથ જે છે તત્વર્થ દીપ નામનો આ નિબદ્ધ એ શ્રી કહે છે અગ્નિશકાર પોતે ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિના અવતાર આપણા સંપ્રદાયમાં માનવામાં આવે છે એ અગ્નિ શ્રી વલ્લભાચાર્ય જે છે ભગવાનના મુખારવિંદ રૂપ આધિદૈવિક અગ્નિ એ વલ્લભાચાર્ય ચરણ છે એ આ ભાગવતના રચયિતા છે આ તત્વ રચયિતા છે કે જે ભાગવત ઉપર રચાયેલું તત્વર્થ ગ્રંથ છે અને એ ગ્રંથ જે છે કે જે ભાગવતના તત્વોને સમજાવે છે એટલે દીપ ભાગવતના તત્વોને બરાબર સમજાવે છે તત્વર્થ દીપ કહેવાય છે હવે એ ગ્રંથ પણ બરાબર ન સમજાય તો પછી એ કાર્ય આપણે જે સર્વનો ઉદ્ધાર કરવા વાળું જે આ શાસ્ત્ર છે એ શાસ્ત્ર સારી રીતે સમજાય નહીં તો પણ ખરી અર્થમાં ઉદ્ધાર નહીં થાય એટલે ભાગવત ઉપર તત્વાદીપ નિબંધ આચાર્યરણ લેખો અને તત્વાદીપ નિબંધને પણ આચાર્ય બરાબર સમજાયો છે પોતાની પ્રકાશ નામની ટીકા કરીને એટલે આ ત્રણ શ્લોકમાં આ શાચાચરણ આજ્ઞા કરે છે કે આ ગ્રંથની રચના સુકામ થાય છે કે સર્વોદ્ધારક જે ભાગવત શાસ્ત્ર છે સર્વેામ અતિ અત્યંતમ સર્વેામ સુખદાયકમ જે ભાગવત શાસ્ત્ર છે એ ખરેખર સુખદાયી બને એ ખરેખર સુખદાયી બને સર્વનું કલ્યાણ કરનારું બને સર્વનો ઉદ્ધાર કરનારો કરે ખાસ કરીને ભક્તોનો ઉદ્ધાર કરનારો દેવીજીઓનો ઉદ્ધાર કરનારું બને એટલા માટે મહાપ્રભુજીએ આ તત્વ નિબંધની રચના કરી અને પોતાને ત્યાં પોતાના સ્વરૂપને પણ ત્યાં કહે છે અગ્નિશ ચકાર દીપમ ભાગવતે તન નિરૂપ્યતે અને એ બરાબર ગ્રંથ બરાબર સમજાવવો જોઈએ

શાસ્ત્રાર્થોપનિબંધન લક્ષણ મંગલમ આચરતી પેલું શાસ્ત્રાર્થ પ્રકરણ નામનો ગ્રંથ એટલે કે પ્રારંભ કરતા પહેલાં એનું મંગલાચરણ આગળ શ્રી ચરણ નમો ભાગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂતકર્મણે રૂપનામ ભેદેન જગત ક્રીડતી યોજતા એ મંગલાચરણથી આગળ આપ એનો શાસ્ત્રનો પ્રારંભ કરે શાસ્ત્રાર્થ પ્રકરણનો આપ પ્રારંભ કરે છે હવે આમાં એક પ્રશ્ન થાય છે કે વલ્લભાચાર્યચરણ ચરણ અહીં અગ્નિશ્ચકાર અગ્નિચકા એ તત્વા ભાગવતે મહત એમ કહી રહ્યા છે તો જેને વલ્લભાર્યમાં શ્રદ્ધા છે વિશ્વાસ છે આચાર્ય છે તો એમને અગ્નિરૂપ માનવામાં ભગવાનના મુખારવિંદના અગ્નિરૂપ માનવામાં એમને કોઈ સંશય ક્યારેય થતો નથી બીજા લોકોને સંશય થઈ શકે કે વલ્લભાચાર્યજી પોતાને અગ્નિ કેમ ગણાવે છે અગ્નિનો અવતાર કેમ ગણાવે છે સાક્ષાત અગ્નિ સ્વરૂપ કેમ ગણાવે છે તો આપણે એ પ્રશ્ન એ થાય છે કે આ મહાપુરુષો ભૂતલ પર અવતરિત થાય છે એ કૃપા કરીને પોતાના સ્વરૂપને બતાવે છે તો વિશ્વાસ તો એમાં કૃપા દેખાઈ રહી છે બીજા લોકોને કોઈ એમાં કોઈ આત્મશ્લાઘા જેવું લાગે સેલ્ફ પોતાનું બોસ્ટિંગ જેવું લાગે એનું પણ નિરાકરણ આપણે કરી રહ્યા છીએ કે ભાઈ મારી મતી મુજબ એનું નિરાકરણ કરી રહ્યો છું કે ભાઈ સામાન્ય તમે એમ ન સમજો કે અવતારી છે કે અવતાર છે મહાન અવતાર છે એવું કદાચ તમને વિશ્વાસ ન આવતો હોય તો કંઈ વાંધો નહીં પણ ભાગવત શાસ્ત્રની મહાનતા કેટલી છે એ સિદ્ધ કરવા માટે એના ઉપર ભાગવતના તત્વો ઉપર પ્રકાશ ફેંકવો આવશ્યક છે પ્રકાશ દીપકથી થઈ શકે દીપક અગ્નિથી પેટે એટલે એ અર્થમાં આ ગ્રંથ જે છે એ દીપકનું કામ કરી રહ્યો છે આ દીપકને પ્રકટ કરવાવાળો એ પોતે અગ્નિ છે એટલે અગ્નિ જે છે આ દીપકને પ્રકટ કરે છે એ અર્થમાં સમજવું હોય તો સામાન્ય આ સામાન્ય અર્થ સાચો નથી બહુ પણ જે લોકોને વિશ્વાસ ના આવે તો પણ આમાં કોઈ બોસ્ટિંગ જેવું નહીં લાગે કારણ કે જે લોકો જે અગ્નિ સ્વરૂપ છે ભગવાનના મુખાર અગ્નિરૂપ છે પોતાને એ રીતે પરિચય આપે હું આ વ્યક્તિ છું ડૉક્ટર પોતાને એમ કહે કે હું ડૉક્ટર છું એની પાસે ડિગ્રી છે પોતે એમએસ કે એમડી છે કોઈ વૈજ્ઞાનિક છે કોઈ એન્જિનિયર છે પોતાને એન્જિનિયર તરીકે ઓળખાણ આપે તો એમાં બોસ્ટિંગ નથી જે ન હોય અને કહેતો હોય કે હું ડૉક્ટર છું એમાં બોસ્ટિંગ હોઈ શકે ખોટી આક્રોશ લાગા હોઈ શકે પણ જે વ્યક્તિ છે રિયલમાં એ વ્યક્તિ પોતાને પરિચય આપતો હોય ત્યાં આપણે એમ ન કહી શકાય કે આ પોતાના ખાલી લાગા કરે છે પણ છતાં પણ કોઈને એવું લાગતું જે વિશ્વાસ ન હોય તો એની માટે લૌકિક દૃષ્ટિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું આચાર્ય ચરણ ક્ષમા કરે કે આ લોકિક દ્રષ્ટિથી આપના સ્વરૂપને સમજાવવું યોગ્ય નથી છતાં પણ એકેડેમિક આ કોર્સ છે એમાં કોઈની શંકા ઉપસ્થિત થાય કે અગ્નિ એમ કહી દીધું આપણે કેમ માની લેવું કે વલ્લભાચાર્યજી ભગવાનના મુખાવિંદૂપે અગ્નિ છે તો આપણે એમ કહે છે કે એમ ના માનો તો કંઈ વાંધો નહીં છતાં પણ અહીં આ શ્લોક તો બરાબર છે ભાગવત પ્રકટ કર્યો અગ્નિ અગ્નિથી દીપ પ્રકટે એમ અહીં આ દીપકને પ્રકટાવવાળો પ્રગટાવવાળો અગ્નિશ્રી પોતે છે એમ આજ્ઞા કરી રહ્યા છે બીજું સામવેદ ઉપર ભાષ્ય છે পরিব্রাজক ভগোদাচার্য রচিত একমবেদ ভাষ্য সেমবেদ ভাষ্য সামবেদ ভাষ্য অগ্নি অর্থ করেছে এ ভাষ্যকার সারি রীতে অগ্নি অর্থ করেছে অগ্নি এটাই উৎকৃষ্টম পদম নয় অগ্রম উৎকৃষ্টম অগ্রম ইতি উৎকৃষ্টম আগ্রম উৎকৃষ্ট উঁচা মা উচু যে পদ যে নয়তি তো লাই যায় જ્ઞાનિનમ ભક્તમ અગ્રમ ઉત્કૃષ્ટિ સુધી પહોંચાડી દે છે રાખતા પણ એને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સુધી પહોંચાડી દે છે એવા રૂપ આચાર્ય છે અને ભગવદ્ વિરહના અવતાર કહેવાય છે ભગવદ્ મુખાગ્નિ રૂપ કહેવાય છે એનું કારણ પણ એ છે કે કૃષ્ણ જે છે એ કૃષ્ણ જે છે પોતાના જીવો માટે કૃષ્ણ પણ વ્યાકુલ છે એના અંશ જે છે એ જીવો આપણો આ ગ્રંથ એટલે આપણો આ જે ગ્રંથ જે છે તત્વાર્થ દીપ નિબંધ જે ગ્રંથ છે એને પ્રકટ કરનારા ભગવાનના મુખારબિંદ રૂપ અગ્નિ કહેવામાં આવે છે વલ્લભાચાર્યજીને કામ કે ભગવાન કૃષ્ણને તમારો વિરહ થઈ રહ્યો છે કે તમે એની પાસે આવો એવું બતાવવાળા હોવાથી આ ભગવાનના મુખાગ્નિ અગ્નિ રૂપ વિરા રૂપ સ્વરૂપ છે એટલે અગ્નિના ઘણા બધા અર્થ આ રીતે થઈ શકે છે જે વિસ્તાર અપેક્ષિત નથી અહીં અહીં તો અપેક્ષિત એટલું છે કે આ તત્વ ગ્રંથના રચયતા વલ્લભાચાર્યજી પોતે છે અને આ ગ્રંથ બરાબર સમજાય એટલા માટે આપણે પ્રકાશ ટીકા પણ લખી છે કે જેનું આપણે આગળ અધ્યયન કરશું અને પ્રથમ મંગલાચરણ શ્રી આચાર્ય ચરણ પ્રકરણની શરૂઆતમાં મંગલાચરણ કરે છે નમો ભગવતે તમય કૃષ્ણાય અદભુત કર્મણેય રૂપનામ જગત કીડતીઓ હતા આપણે અહીં સુધી રાખીએ છીએ આગળ એનો ગ્રંથનો વિચાર આગળ કરશું